જૂનાગઢ ખાતે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાવ્યું હતું. ભારત વૃષ્ણ વીર સપૂત શહીદે આઝમ ભગતસિંહની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમર્પિત નાગરિકોને શહીદ વીર ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાના જીવ ન્યોછાવર કર્યા છે તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિ દળના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 3 ફેબ્રુઆરી 2020 થી સોમનાથ ખાતેથી શરૂ કરવામાં આવી છે અને 23 માર્ચ 2020 ના રોજ દિલ્હી ખાતે પહોંચશે. આ સાયકલ યાત્રા સોમનાથથી શરૂ કરી 300 ગામડાઓ, 42 તાલુકાઓ, 19 જિલ્લાઓ અને 5 રાજ્યોમાંથી પસાર થઈ 23 માર્ચ ભગતસિંહ દિન નિમિત્તે દિલ્હી ખાતે પહોંચશે. ત્યારે આ યાત્રા જૂનાગઢ શહેરમાં આવી પહોંચતા મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહિલ સહિત પદાધિકારીઓ દ્વારા આ સાયકલ યાત્રાનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણી આગેવાનો મહાનુભાવો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાયકલ યાત્રા સોમનાથથી આજે શરૂઆત થઈ છે, જૂનાગઢ અત્યારે પહોંચી છે અને જીગ્નેશભાઈ ખાલાવડિયાના કન્વેનર નીચે આ યાત્રા જૂનાગઢ આવી ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એમની જે હેતુ છે, જે માંગ છે, શહીદ ભગતસિંહને પૂરતો ન્યાય મળે અને એમને ભારત રત્ન હિંકાપ મળે, જે કાંઈ માગણીઓ છે એ માગણીઓ સાથે અમે સહમત છીએ અને અમે પણ રાષ્ટ્રપતિજીને તથા વડાપ્રધાનશ્રીને આ માટે અમે પણ એમની સાથે રજૂઆત કરીશું અને યોગ્ય ઉકેલ થાય તેવો આપણે પ્રયત્ન કરીશું. અને આજે જ્યારે દિલ્હી સુધી જાય છે આ યાત્રા 5 રાજ્યોમાંથી પસાર થઈને, ત્યારે હેપી જર્ની તરીકે જૂનાગઢ આ દેવભૂમિમાંથી મહાનગરપાલિકાના મેયર તરીકે જિજ્ઞાસ કાલાવડિયા, કન્વીનર રન ફોર ભગતસિંહ. અમે શહીદ ભગતસિંહ અને એમના ક્રાંતિકારી સાથી મિત્રોને ફરી ભારતના જનજન સુધી પહોંચાડવા માટે આ સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. 3 તારીખે સોમનાથથી પ્રસ્થાન કર્યા બાદ આજે સાયકલ યાત્રા જૂનાગઢ પહોંચી છે, જ્યારે જૂનાગઢના પ્રથમ નાગરિક તથા વરિષ્ઠ રાજકીય સામાજિક મહાનુભાવો દ્વારા આ સાયકલ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. કુલ 30 જેટલા સાયકલવીરો 50 દિવસનો આ સાયકલ પ્રવાસ કરીને આગામી 23 માર્ચ બલિદાન દિવસના રોજ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને એક આવેદન સુપ્રત કરવાના છે. અમારી મુખ્ય માંગ શહીદ ભગતસિંહને ભારત રત્નનો ખિતાબ મળે, દેશની યુનિવર્સિટીઓમાં ભગતસિંહને ભણાવવામાં આવે તથા દિલ્હીમાં શહીદોનું સ્મારક બને એવો છે. ત્યારે મારી તમામ ભારતવાસી નાગરિક મિત્રોને વિનંતી છે કે અમારા રન ફોર ભગતસિંહ અભિયાનને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપે તથા આપણું જે ઋણ છે, શહીદ વીરોનું આપણા ઉપર ઋણ છે, એને ઉતારવામાં મદદરૂપ થાય. જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ.